80 वर्ष पहले दिगंबर संप्रदाय दिगंबर हो जैन दिगंबर એને કોઈ સિતંબર સાથે મંદિર હતું. સિતંબર મુખ જે સિતંબર હતા ને દિગંબર અને સિતંબર બે ભાગ છે. તો તે વખતે સિતંબરે દત્તાત્રી માટે લડ્યા, જે અમારા ચરણ પાદુકા છે મેનીનાથ. તો તે વખતે નવાબ સાહેબનો રાજ હતો એનો કેસ આવ્યો. તો કેસ મેં નાગર હતા, રાણા રાણા સરકારી વકીલ હતા, નિશાંતભાઈ બાપસી હતા, એને અમે બધી વકીલ હતા. એમાં નક્કી થયો જ નહીં, જો દત્તાત્રી છે દત્તાત્રી શું છે, ગોરખનાથ છે ગોરખનાથ, અવધ કૌંડલ સિંહ, ગૌમુખી, અંબાજી બધે હિન્દુઓના છે. ઉપરકોટ ઉપર જે મંદિરો છે, મંદિર પૂરતા એ બધે હતા. અમુક મંદિરે અમુક તો સંસાવા મંદિર હતી, એ તો પૈસા જઈને બે ચાર દિવસ સંભળ્યું. તો પૂજા મેં બેને ઘરડા છું, તેને દિગંબરી ને સિતંબરી. તો પછી દિગંબરી ખાધા પહેલાં પાસે નવાબ સાહેબ પાસે જમીન જઈને એને અલગ મંદિર બનાવ્યા. ભવનાથ તરીકે એ સામે નથી દિગંબરીને બનાવ્યા, એ સરકારી જમીન છે, છતાં કોઈ બોલતો નથી. નિર્મલ સાગરની જગા જો છે ને એ સુપ્રીમ કોર્ટ સુધી હારી જાય. એને આ જેસોદ પ્લાન્ટને પ્લાન્ટેશનને એને જમીન છે ચોરી, ત્યાં બી મંત્રી બનાવ્યા ભગવાન. નિર્મલ સાગરજી જ્યાંથી આવ્યા તો કાંઈક ના કાંઈક નવા નવા તીર્થ ઉભા કરે. પછી વિમાન રાજવાની વાત શરૂ કરી, દરેક બધા દત્તાત્રીને ચઢાવશે. રાજુ બધો વિરોધ કર્યા, જીવન અમારે નહીં મળે, મેં રાજુવાને બહુ ન લાગ્યું. એમને તું બહુ લડાવો સાત દીએ નિર્માણના દિવસે નહીં. મેમીનાથજી જો નિર્માણ થયા છે શેષાબંધ, વહાં જ લગાવો. એને તો તમારા ધ્યાન મંદિર છે વહાં લગાવો. આ જે દત્તાત્રી કેવી છે, શિલાલેખ છે, નવાબ સાહેબ શિલાલેખ રાખે છે દત્તાત્રીની. નકસાને જીતી જંગલ સેટલમેન્ટ મેં છે, પણ અંબાજીના મન છે ને એ દત્તાત્રીનો માલિક છે. ચેવકી નદીનો જ નિશ્ચિત કોંડમ કુંડ છે એ અમે પૂજારી છે. જે છેડે બે ભાગ અંબાજીનો અને એક ભાગ પૂજારીનો, એ પરંપરાથી આવે છે. પછી આજ ફરીથી નિર્માણ આ જૈન લોકો છે સમાધાન પેલા કોણ ભારતી બાપુ ઇન્દ્રભાગજી બીજા ચાર સાત દિવસ સુધી ભાઈ અમે સમાધાન થઈ ગયા, દત્તાત્રી તમારા છૂટ છે તમે. એના હતો બોલો નામ છે જિજ્ઞાસા ભેગા માધવ નિર્મલ સાગર ભેગા ગયા હતા. માધવ મહાદેવ મહાદેવ કે નિર્મલ સાગર આગળ પાસે ગયા હતા એક સાધુ જઈને. અમને ખબર પડી, તમે કલેક્ટરને ફોન કર્યું, ભાઈ તમે ઉપર ચડાશો તમારે દીવો, તમને અમને લખી દીધી તમને લીધા છે આખા સારા હોય જજમેન્ટ લીધા પીધા કોપી જેટલી છે ને અમારી પાસે જજમેન્ટ નથી, અમે એમને નથી અસર કોપી. તો બાકી ગયું કલેક્ટરે કલેક્ટર પાંડે સાહેબ પૈસા હતા એ 10 પગથિયા હતા, આ તો 25 પગથિયા રખાઈ દીધા, આગળ ન જવા દીધા. એ ખુશીની વાત છે. હવે એટલે એને રાખવું હોય તો જાય છે સામે ધાર્મિક જ્યાં એને તીર્થસ્થાન છે અહીંયા રાખે, એના મંદિર બનાવ્યા છે અહીંયા આપણા મંદિરમાં રાખવાની જોઈએ. અમારી ધાર્મિક વિરુદ્ધ છે, મરણના મરણના અમે જો શ્રાદ્ધ કરીએ છીએ, મારા હિન્દુ ધર્મને તો નોખો શ્રાદ્ધ કરીએ છીએ. મંદિરને લાગવાનો ભોગ લગાવવાની વાત તો છે નહીં, શ્રાદ્ધ જુદો થાય ચિંતા થાય ક્યાં, અમારી પરંપરા હિન્દુની પરંપરા એ છે. માટે નિર્મલ સાગરથી કહે છે ભાઈ તમે કેવી યાદ છોડીને પૈસાબંધ કરો, એવી મારી માગણી છે તમારીને. જો દર વખત ઝઘડા કરવાની વાત કરી, બાકી આ ભારતી બાપુ તો સમાધાન કરી લીધા. એનું સમાધાન કરવાથી ભારતી બાપુના કોઈ જગા છે નહીં, એને દુર્વસ્થાન છે નહીં. ભારતી બાપુ કંઈ જમીન લઈને જગા બનાવ્યા છે, એટલે ઇન્દ્રભાગજી જમીન લઈને એની ગુરુ પરંપરાની જગા નથી. અમે કાંઈ લેવા દેને તો વિકાર નથી. કુંડો છે, કુંડો છે સાર્વજનિક સેટલમેન્ટને, તો સરકારી રેકોર્ડમેન્ટ સાર્વજનિક છે. અમને કે તમને અધિકાર શું છે,
સોંપી દેવાના. આમ જનતાને અહીંયા અધિકાર છે નાવાનું, ધોવાનું, પાણી લેવાનું. ઉલટો ભીમકુંડ ભીમેશ્વર મહાદેવ છે અને પોથીઓ છે, છતાં હિન્દુઓ કોઈ બોલતા નથી. વાલજીબાબુ બોલે તો ખરા, આ પોથીઓ કેનો છે? હા, આ બોલે છે અમારા મળી ગયા મીઠા, હું કંઈક લખેલ છે ને હું એ મળે ક્યાં. મૂર્તિઓ છે અને મૂર્તિઓ ફોટો જોતો અમારા પાસે મોકલશું તમને. બધા મૂર્તિઓ છે, વિડીયો છે, તે ઉપર 40 વર્ષ 50 વર્ષ થઈ લઈને અમારા પાસે છે બધું. એના માટે આ જૈનીઓને કાંઈ લેવા દેવા નથી. અંબાજી, ગૌમુખી, લતાજી, ગોરખનાથ, પોંડલકુટ, એના ઉપરકુટ છે, શેષાબંધ છે. શેષાબંધનો દસનો માર્ગમાં છે, પણ એને સરકાર પાસે જમીન લઈને અહીંયા એનું નિર્માણ થયું છે. તેનું નમીનાથજી મહારાજનું નિર્માણ અહીંયા શેષાબંધમાં થયું છે. ભગવાન નમીનાથ અહીંયા અહીંયા દત્તાત્રી બને મંદિરો એના વધારે છે, તો જ્ઞાનશ્રી બાદ થઈ ગયું. પરંતુ ત્યાં બી અમારા હનુમાનજીનું મંદિર છે, અમારા પૂજા કરે છે, એનો બી કેસ ચડી ગયો, એનો જજમેન્ટ આવી ગયો છે. પણ ઓલા નવાબના ટાઈમમાં કેસ આવ્યો છે, નવાબ સાહેબ ખુદ લડીને એને હિન્દુઓને પછી તમે ખોટી દખલગીરી કરો ને વાત કરો છે.